student. How are you all? Fine. Enjoy your vacations. I am Kinjal Patel, your Gujarati teacher. તમે પહેલા ધોરણમાં સ્વર અને વ્યંજન તો ભણ્યા જ છો, તો આજે આપણે સ્વર અને વ્યંજનમાંથી શબ્દ કેવી રીતે બનાવાય તે શીખીશું. આ છે આપણો પહેલો પાઠ, બે અક્ષરના શબ્દ. તો તેમાં આપણને પહેલો વર્ડ આપેલો છે ફ પ્લસ અ ફળ, ક પ્લસ અ કપ. નીચેની સાઈડ આપણને આપેલું છે બે અક્ષરના શબ્દ. તો પહેલાં હું તમને વાંચીને બતાવીશ, ત્યાર પછી તમારે તેની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. તો ફર્સ્ટ વાક્ય છે લખ લખ લખ, જય લખ, જય નળ લખ, જય હળ લખ, જય વડ લખ, જય પગ લખ. તો આ હતા આપણા બે અક્ષરવાળા વાક્યો. નીચેની સાઈડ આપણને આપેલા છે વાંચો અને બોલો, રીડ અને સે. તો ફર્સ્ટ વર્ડ છે લખ, જય, નળ, હળ, વડ, પગ. તો આ હતા આપણા બે અક્ષરવાળા શબ્દ અને બે અક્ષરવાળા વાક્યો. ત્યાર પછી આપણે કરીશું તેનો મહાવરો. મહાવરો મીન્સ એક્સરસાઇઝ. તો ફર્સ્ટ એક્સરસાઇઝ આપણને આપેલી છે ચિત્ર ઓળખો, શબ્દ વાંચો અને લખો. નીચે જે આપણને ચિત્ર આપેલા છે તેને આપણે ઓળખવાના છે, તેના વાક્ય આપ્યા છે તે બોલવાના છે અને તેને પાછા લખવાના છે. તો પહેલું પિક્ચર છે ઘર. પહેલું ચિત્ર શેનું આપેલું છે? ઘર. અને એની નીચે આપેલું છે આપણને શબ્દ ઘર. તો તેને આપણે પાછું રિપીટ કરવાનું છે. તો નીચે આપણને ત્રણ લાઈન આપેલી છે. તો ફર્સ્ટ લાઈનમાં લખવાનું છે ઘર, લાઈનને ટચ કરીને અને સુંદર અક્ષરે લખવાનું છે ઘર. વચ્ચેની જે લાઈન છે તેને આપણે છોડી દેવાની છે અને ત્યાર પછીની લાઈનમાં પાછું લખવાનું છે ઘર. નેક્સ્ટ પિક્ચર આપણને આપેલું છે બસ. ત્યાર પછીનું પિક્ચર આપેલું છે કપ. ત્યાર પછી આપેલું છે ફળ, વડ, છત, નળ, પગ, રથ. તો આ હતા ચિત્ર ઓળખો, શબ્દ વાંચો અને લખો. તો આ રીતે તમારે આ પેજ પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આપણે આપેલી છે ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરો. તો ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે કે લખ લખ ડેશ. શું આપેલું છે? લખ લખ ડેશ. તો ત્યાં શું આવશે? લખ લખ લખ. સેકન્ડ છે ડેશ લખ. તો કોને લખવાનું કહે છે? હા, વેરી ગુડ, જય લખ. તો ત્યાં શું આવશે? જય લખ. ત્રીજી ફિલિંગ ધ બ્લેન્ક્સ છે જય ડેશ લખ. તો ત્યાં શું આવશે? જય નળ લખ. લાસ્ટ છે જય હળ ડેશ. તો ત્યાં આવશે જય હળ લખ. તો આ હતી આપણી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરો. ત્યાર પછી આપણને આપેલું છે યોગ્ય જોડકા જોડો, મેચ ધ ફોલોઈંગ. બંને સાઈડ તમને પિક્ચર આપેલા છે અને એ પિક્ચરના તમને વચ્ચે શબ્દ આપેલા છે. તો તે શબ્દ સાથે પિક્ચરને મેચ કરવાના છે. તો ફર્સ્ટ પિક્ચર આપેલું છે ઘર. તો ઘર ક્યાં લખેલું છે? લાસ્ટ. તો તેની સાથે આપણે મેચ કરીશું ઘર. સેકન્ડ છે વર્ડ. તો વર્ડ ક્યાં આપેલું છે? ફર્સ્ટ ટુ સેકન્ડ. તો તેની સાથે આપણે મેચ કરીશું વર્ડ. થર્ડ પિક્ચર છે નળ. તો નળ ક્યાં લખેલું છે? લાસ્ટ ટુ થર્ડ. તેની સાથે આપણે મેચ કરીશું નળ. બીજી સાઈડ આપણને પિક્ચર આપેલું છે પહેલું પગ. તો પગ ક્યાં લખેલું છે? ફર્સ્ટ ટુ થર્ડ. તેની સાથે મેચ કરીશું. સેકન્ડ છે રથ. તો રથ ક્યાં આપેલું છે? લાસ્ટ ટુ સેકન્ડ. તો તેની સાથે મેચ કરીશું. ત્યાર પછી આપેલું છે ફળ. તો ફળ ક્યાં લખેલું છે? ફર્સ્ટ. તો તેની સાથે આપણે મેચ કરીશું. તો આ હતા આપણા
બે અક્ષરવાળા શબ્દ જેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. તમારે આને લખીને અને બોલીને પ્રેક્ટિસ કરવાની છે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.